ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સવારના સમયે ફરી એકવાર વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો, જેના કારણે દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. ખાસ કરીને ડાયાલિસિસના દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં વીજળી ગુલ થતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. ભરૂચ સિવિલ હોસ્પિટલ જાણે વિવાદનો પર્યાય બની ગયો છે. વીજળી ન હોવાના કારણે દર્દીઓને ડાયાલિસિસની પ્રક્રિયા અટકી પડી હતી. આ અંગેની જાણ થતાં જ સિવિલ પ્રશાસન હરકતમાં આવી હતું અને વીજ કંપનીને જાણ કરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલમાં લાખો રૂપિયાના ખર્ચે જનરેટર વસાવવામાં આવ્યું છે, પરંતુ ડીઝલ ન હોવાના કારણે વીજ પુરવઠો બંધ થાય છે ત્યારે જનરેટર કાર્યરત થઈ શકતું નથી. તેના કારણે આ પરિસ્થિતિનું વારંવાર નિર્માણ થાય છે ત્યારે દર્દીઓ આ સમસ્યાના નિરાકરણ કરી રહ્યા છે. અંગે ભરૂચ સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર પટેલે જણાવ્યું હતું કે વીજ પુરવઠો બંધ થતાં ડીઝલ મંગાવ્યું હતું અને ગણતરીના સમયમાં વીજ પુરવઠો કાર્યરત કરી દેવામાં આવ્યો હતો. અચ્છા, સિવિલ હોસ્પિટલમાં વારંવાર વીજળી ડૂલ થવાની ઘટના બની છે, આજે સવારે પણ એક આવી જ ઘટના બની હતી, આ અંગે શું કહેશો? સિવિલમાં લાઇટ જવાની એક સામાન્ય ઘટના છે કે જેબીનો જે ફોલ્ટ હોય, કોઈ ઠેકાણે ડિફોલ્ટિવ હોય તો તેને રિપેર કામ ચાલતું હોય તેટલા સમય માટે લાઇટ ન હોય, તે સમય દરમિયાન અમારા જે ડીજી મતલબ કે જનરેટર છે એના થ્રુ અમે લાઇટ સપ્લાય કરીએ છીએ. આ ઓપરેશન ચાલતું હોય તો પછી વોર્ડમાં ઇમરજન્સી ચાલતી હોય તેના માટે આજે સવારે લાઇટ ગઈ. 2000 નું ડીઝલ તો નાખાવી દીધું, પરંતુ એ મશીન ન ઉપડ્યું એટલે વધારે ડીઝલ નાખાવી દીધું, 10000 નું ડીઝલ નાખાવ્યું, જેથી અત્યારે એ અમે ડીઝલથી મતલબ કે જે જનરેટરથી આ ચાલુ કરીએ છીએ. પણ તે સમય દરમિયાન આ જીવીન લાઇટ આવી ગઈ એટલે ડીઝલ મતલબ કે જે જનરેટર જરૂર નહીં પડી. ભરૂચથી અભિષેકની રિપોર્ટ.